આ દ્રશ્યો છે કચ્છ જિલ્લાના. હંમેશા પાણી માટે ટળવળતા કચ્છમાં પાણીની સમસ્યા નવી નથી, પરંતુ આ વખતે સ્થિતિ વધુ ભયાનક છે. સમગ્ર કચ્છના મોટાભાગના ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે, જેના કારણે સ્થિતિ વિકટ બની છે. કચ્છમાં સામાન્ય રીતે પણ પાણીની સમસ્યા રહે છે. ઉનાળામાં સ્થિતિ સૌથી વધુ વિકરાળ બને છે. હાલ કચ્છના જળાશયોમાં સંપૂર્ણપણે પાણી નથી. અનેક જળાશયો આ રીતે સૂકાભઠ્ઠ છે. ભુજ નજીકનો રુદ્રમાતા ડેમ જે આસપાસના અનેક ગામોમાં સિંચાઈ અને ખાસ કરીને પાણીના બોરમાં ભૂતળના પાણી માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અત્યારે કોરોભટ્ટ છે, અને તેના કારણે આસપાસના ગામોમાં સિંચાઈ અને ખાસ કરીને જે પશુધન છે તેને પાણીની પીવાની સમસ્યા ઊભી થઈ છે. તંત્ર દાવાઓ કરીને પાણી પહોંચતું હોવાની વાતો કરે છે, પરંતુ ખરેખર સ્થિતિ વિકરાળ છે. કચ્છના છેવાડાના અબડાસા અને લખપતમાં પણ અનેક જળાશયો આ રીતે ખાલી છે, અને તેના કારણે માનવીય વસ્તીની સાથે પશુઓની પરિસ્થિતિ પણ હાલાકી ભરી છે. અને આ સ્થિતિમાં કચ્છમાં તંત્ર દરરોજના 432 ml પાણી પહોંચતું નથી કરી શકતું, તે સત્ય હકીકત છે. આ તો વાત થઈ કચ્છની. આવી કંઈક સ્થિતિ છે દાહોદની, અને આ છે ઝાલોદનું માછણ નાળા જળાશય, જેની કુલ ક્ષમતા 2.80 હજાર ક્યુસેક પાણીની છે. જોકે જિલ્લાના અન્ય જળાશયોમાં પાણીની માત્રા ઘણી ઓછી છે, જેના કારણે ઝાલોદ નગરપાલિકા સહિતના 35 જેટલા ગામને આ જળાશયમાંથી પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે. હાલ જો આપ જોઈ રહ્યા છો, જે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો સૌથી મોટો આવેલ માછણ નાળા ડેમ છે, જે ડેમની જો વાત કરવામાં આવે તો ત્યાં 2.80 હજાર ક્યુસેક પાણી સમાઈ શકવાની ક્ષમતા ધરાવે છે આ ડેમ. અને હાલ ઉનાળાની આવી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પણ આમાં 2.70 હજાર ક્યુસેક જેટલું પાણી સ્ટોક રહેલો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે ડેમો પણ તળિયા ઝાટક થતા લોકોની મુશ્કેલીઓ વધી છે. બ્યુરો રિપોર્ટ, ઇટીવી ન્યૂઝ.